नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे दाखला नंबर 9 करवाना छे। बराबर छे, आम नोंधमां दाखला नंबर 9 छे मालना व्यवहार। बराबर छे, आपणो बोर्ड थोड़ो नानो छे, बराबर, एटले ध्यान राखजो कि आपणे शुं बोलीए छे। રમેશના ચોપડામાં જે વ્યવહારો છે એની નોંધ કરવાની છે। તારીખ વર્ષ છે 2014 અને એપ્રિલ, બરાબર। હવે જો પહેલો વ્યવહાર છે રોકડ ખરીદી છે, રોકડ ખરીદી 15,000 અને રોકડ વેચાણ છે 14,000, બરાબર। તો આપણે પહેલી તારીખમાં બે આમ નોંધ થશે, એક તો રોકડ ખરીદી છે, બરાબર છે। હવે ખરીદી છે અને રોકડ છે, આપણે ખરીદી કરીએ તો રોકડ જાય, બરાબર। તો હવે રોકડ આપણી જાય છે, તો રોકડ જાય તો જમા, એટલે ખરીદ ખાતે ઉધાર અને રોકડ ખાતે જમા થશે, બરાબર। પહેલી તારીખ ખરીદ ખાતે ઉધાર કેટલા, તો કે 15,000, તે રોકડ ખાતે, તે રોકડ ખાતે 15,000, બરાબર છે। બાબત જે આવશે રોકડ ખરીદી કરી, બાબત છે રોકડ ખરીદી કરી, બરાબર। હજી એક પહેલી તારીખની જ નોંધ આવશે રોકડ વેચાણ, બરાબર। વેચાણ છે, માલ આપણે વેચીએ છીએ, માલ વેચીએ એટલે પૈસા આવશે, બરાબર। પૈસા આવશે એટલે તો કે રોકડ ખાતે ઉધાર, આવે તો ઉધાર, જાય તો જમા, રોકડ ખાતે ઉધાર અને માલ જાય છે એટલે વેચાણ ખાતે જમા। રોકડ ખાતે ઉધાર કેટલા, તો કે 14,000, તે વેચાણ ખાતે 14,000। બાબત છે રોકડે થી માલ વેચ્યો, રોકડે થી માલ વેચ્યો, બરાબર છે। ત્યાર પછી તો કે બીજી તારીખ એટલે કે પાંચમી તારીખ 10,000 નો અંગત માલ સ્ટોક ધંધામાં લાવ્યા, બરાબર। અંગત વસ્તુ ધંધામાં લાવે છે એટલે એને મૂડી કહેવાય, બરાબર। ધંધામાં મૂડી, ટૂંકમાં માલ ધંધામાં આવે છે એટલે માલ સ્ટોક ખાતે ઉધાર અને મૂડી ખાતે જમા કરશો, બરાબર છે। પાંચમો વ્યવહાર માલ સ્ટોક ખાતે ઉધાર 10,000, તે મૂડી ખાતે 10,000, બરાબર। બાબત જે અંગત માલ ધંધામાં લાવ્યા, અંગત માલ ધંધામાં લાવ્યા, બરાબર। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો કીધું છે આપણને 12,000 નો માલ હર્ષ પાસેથી ખરીદ્યો, શું કર્યું,
બારજાનો માલ હર્ષ પાસેથી ખરીદ્યો. તો ખરીદે એટલે શું થશે? ખરીદ ખાતે ઉધાર, તે હર્ષ ખાતે. તારીખ છે 7. ખરીદ ખાતે ઉધાર, ખરીદ ખાતે ઉધાર કેટલા થશે? 12,000. તે હર્ષ ખાતે જમા 12,000, કારણ કે હર્ષ આપનાર છે એટલે આપનાર ખાતે જમા કરીશું. બાબત જે હર્ષ પાસેથી માલ ખરીદ્યો, બરાબર. ત્યાર પછી હર્ષ પાસેથી ખરીદેલ માલ પૈકી અડધા ભાગનો માલ ખામી વાળો હોય પરત કર્યો. ધંધામાં માલ ઘણીવાર ખરાબ આવી જતો હોય તો આપણે મૂળ વેપારીને પરત કરતા હોઈએ છીએ, બરાબર. એટલે શું કીધું છે? અડધો માલ પાછો આપ્યો. હવે માલ કેટલાનો? તો આપણે 12,000, બરાબર છે. હવે અડધો માલ આપણે પરત કરીએ છીએ, બરાબર. તેને ખરીદ પરત કહેવાય, બરાબર છે. શું કહેવાય? ખરીદ થયેલો માલ પરત કરવો. એટલે તો કે લેનાર કોણ છે? હર્ષ. હર્ષને આપણે પાછો આપશું માલ, બરાબર છે. એટલે હર્ષ ખાતે ઉધાર એટલા 6,000. તે ખરીદ પરત ખાતે કેટલા? 6,000, બરાબર. બાબત જે માલ ખામી વાળો હોય પરત કર્યો, માલ ખામી વાળો. પરત કર્યો. ત્યાર પછી રમીલા પાસેથી 10,000 નો માલ ખરીદ્યો, તેના અડધા નાણા ચેક થી ચૂકવા, બરાબર છે. કેટલો માલ ખરીદ્યો? તો કે 10,000. હવે 10,000 માંથી 5,000 ચેક થી આપી દીધા, તો હજી આપણે રમીલાને વેચ્યો છે, બરાબર. તો હજી આપણે શું કરવું પડશે? ચેક થી ચૂકવા છે ના, બરાબર. તો હજી આપણે એને રમીલાને 5,000 આપવાના થશે. એટલે વ્યક્તિ ખાતે જમા થશે, બરાબર. ખરીદ ખાતે ઉધાર થશે 10,000. તે બેંક ખાતે, બેંકમાંથી 5,000 ચેક આવે એટલે બેંક ખાતે આવશે. બેંકમાંથી 5,000 જશે, બરાબર. એટલે તે બેંક ખાતે 5,000, અને તે રમીલા ખાતે, કારણ કે રમીલા આપનાર છે, આપનાર ખાતે જમા કરો. અહીંયા આવશે આપણે 12 તારીખ, બરાબર. 12 તારીખ આવશે ખરીદ ખાતે, ખરીદ ખાતે ઉધાર કેટલા? 10,000. તે બેંક ખાતે ચેક આપ્યો છે એટલે 5,000, અને તે રમીલા ખાતે 5,000, કારણ કે રમીલાને આપણે રહેવાના છે, રમીલા આપણે માલ આપ્યો છે, બરાબર. બાબત જે રમીલા પાસેથી માલ ખરીદ્યો, અડધા નાણા ચેકથી ચૂકવ્યા, અડધા નાણા ચેકથી ચૂકવ્યા, બરાબર છે. ત્યાર પછી
તો કે રમીલા પાસેથી ખરીદેલ માલ 30% નફો ચઢાવી 10% વેપારી વટાવે મીતાને વેચ્યો છે. બરાબર, શું કહ્યું છે? રમીલા પાસેથી જે માલ આપણે લીધો હતો એ કોને વેચ્યો? મીતાને. હવે 10,000 નો માલ છે, બરાબર, તો 10,000 ના માલના 30% એટલે 3,000, એટલે માંથી તો કે 10% વેપારી વટાવ બાદ કરો એટલે 13,000 માંથી 1,300 બાદ કરવાના થાય. 13,000 માંથી 1,000 જાય એટલે 12,000, અને માંથી 300 બીજા કાઢો એટલે 11,700. બરાબર છે? તો 11,700 ની આપણે નોંધ કરવાની થશે. હવે અહીંયા આપણે કેટલી તારીખ આવશે? 15 તારીખ. બરાબર, 15 તારીખ. બરાબર, કોને વેચ્યો છે? મીતાને વેચ્યો છે. બરાબર, એટલે મીતા ખાતે ઉધાર આવશે. મીતા લેનાર છે, લેનાર ખાતે ઉધારો અને આપનાર ખાતે જમા કરો, એટલે મીતા ખાતે ઉધાર કેટલા? 11,700. તે વેચાણ ખાતે 11,700. બાબત છે, મીતાને માલ વેચ્યો. બરાબર છે, 15 તારીખ ની નોંધ થઈ ગઈ. હવે શું કીધું છે? મીતાએ 1,000 નો માલ પરત કર્યો છે. બરાબર છે, હવે મીતા છે એ 1,000 નો માલ પરત કરે છે. બરાબર, તો 1,000 નો માલ પરત કર્યો એટલે આપણે આવશે વેચાણ પરત ખાતે ઉધાર, તે મીતા ખાતે જમા. તારીખ છે 18. વેચાણ પરત ખાતે ઉધાર 1,000, તે મીતા ખાતે 1,000. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો, વેચાણ છે એ હંમેશા જમા થાય એટલે વેચાણ પરત ઉધાર થશે. બરાબર છે, ત્યાર પછી કલ્પનાને 20,000 નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવ વેચ્યો. બરાબર, કલ્પનાને 20,000 નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે વેચ્યો છે. બરાબર છે, તો અહીંયા વેચાણ કરવામાં આવે છે. બરાબર છે, કેટલો માલ વેચે છે? તો કે 20,000 નો માલ. હવે 20,000 ના 10% એટલે કેટલા થાય? 2,000. હંમેશા વિદ્યાર્થી મિત્રો, તમારે 10% કાઢવા એ તો સરળ છે. કોઈ પણ રકમ માંથી તમે 1 બિંદુ ઓછું કરો એટલે શું થઈ જાય? 10% નીકળી જાય. માનો કે 5,000 ના 10% કાઢવા હોય તો 500, 20,000 ના 10% કાઢવા હોય તો 2,000, 40,000 ના 10% કાઢવા હોય તો 1 મિંડું ઓછું કરો, 40,000 માં કેટલા મીંડા હોય? 4 મીંડા, તો 1 મિંડું ઓછું કરો, 3 મીંડા એટલે 4,000. બરાબર છે, એટલે અહીંયા આપણે કલ્પનાને માલ વેચીએ છીએ. બરાબર, તો 10% વેપારી વટાવ ગણવાનું છે પણ 5% રોકડ વટાવ ગણવાનું નથી. રોકડ વટાવ ક્યારે ગણવાનો? જ્યારે રોકડેથી માલ વેચીએ ત્યારે, એ સિવાય ગણવાનો નથી. એટલે અહીંયા આવશે આપણે કલ્પના ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા, પણ કેટલા? 18,000. બરાબર છે, અહીંયા આપણે આની બાબત જે લખી નાખી, બાબત છે મીતાએ માલ પરત કર્યો
એના પછીની તારીખ છે આપણી તો કે 20 તારીખ, બરાબર 20 તારીખ છે કલ્પના ખાતે ઉધાર ના ખાતે ઉધાર કેટલા 18000 શું કામ 10% વેપારી વટાવ ગણો એટલે 18000 માંથી 2000 ઓછા થઈ ગયા પણ 5% રોકડ વટાવ રોકડે થી વેચી તો જ ગણવાનું એટલે આવશે તે વેચાણ ખાતે કેટલા 18000 બરાબર છે બાબત છે કલ્પના ને માલ વેચ્યો ત્યાર પછી 22 તારીખ આગમાં જેનો વીમો વીમા કંપની 1000 નો દાવો મંજૂર કર્યો બરાબર શું થયું આગમાં માલ પડી ગયો છે હવે આગમાં માલ પડી ગયો એટલા માટે તો કે વીમા કંપનીએ દાવો મંજૂર કર્યો 1000 નો એટલે આવશે તારીખ છે 22 વીમા કંપની ખાતે ઉધાર બરાબર આગથી થયેલ નુકસાન ખાતે આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર અને આ બધું તો કે તે ખરીદ ખાતે ખરીદ ખાતે બરાબર છે આવશે 1000 બાબત છે 2000 નો માલ આગથી બળી ગયો આગથી માલ બળી ગયો વીમા કંપનીએ દાવો મંજૂર કર્યો બરાબર વિદ્યાર્થી મિત્રો 2000 નો માલ હતો બરાબર છે અને દાવો મંજૂર કર્યો છે દાવો 1000 નો જ મંજૂર થયો એટલે 1000 નો આપણે નુકસાન થયું એટલે આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 1000 અને ટોટલ 2000 તો કે ખરીદ ખાતે જમા કરવાના છે બરાબર જૂના નિયમ મુજબ આગથી ગયેલ માલ ખાતે આવતું પણ નવા નિયમ મુજબ ખરીદ ખાતે કોઈ પણ રીતે માલ જાય તો નુકસાનથી માલ જાય તો ખરીદ ખાતે જમા આવે છે બરાબર છે ત્યાર પછી છે 25 તારીખ રૂપિયા 500 નો માલ વરસાદમાં પલળી ગયો જે વેચતા 200 બરાબર તારીખ છે 25 બરાબર 25 તારીખ માલ વેચ્યો એના 200 આવ્યા એટલે પૈસા મળે છે ને રોકડ ખાતે ઉધાર કેટલા ઓકે 200 બરાબર હવે આગમાં માલ ઓલો વરસાદમાં માલ પલળી ગયો આ ટોટલ 500 નો માલ હતો તો પલળી ગયેલ માલના નુકસાન થાય વરસાદ થી થયેલ નુકસાન ખાતે ઉધાર કેટલા 300 બરાબર તે આપણે શું આવશે ખરીદ ખાતે ખરીદ ખાતે કેટલા 500 બરાબર છે બાબત છે વરસાદમાં માલ પલળી ગયો બરાબર છે હવે આપણે આનો શીખવી પડશે
પછી વિદ્યાર્થી મિત્રો આપણને કીધું છે 27મી તારીખ 300 નો માલ મફત નમૂના તરીકે મળ્યો, બરાબર છે? 300 નો માલ મફત નમૂના તરીકે મળ્યો છે, એટલે મળ્યો છે તો એ બિન આર્થિક વ્યવહાર છે, એની નોંધ થશે નહીં. અહીંયા આપણે લખશું, બરાબર છે? 27મી તારીખ બિન આર્થિક વ્યવહાર નોન થશે નહીં, બરાબર. ત્યાર પછી તો કે 29મી તારીખ છે 250 નો મફત નમૂના તરીકે મળેલ માલ રૂપિયા 400 માં કેટલામાં વેચ્યો છે? 400 માં. એટલે માલ તો 250 માં, ઈ નહીં જવાનો કેટલાનો છે, કારણ કે મફત મળ્યો તો આપણે વેચ્યો કેટલામાં ઈ જોવાનું, તો કે 400 માં વેચ્યો છે, બરાબર. વેચીએ એટલે રોકડ આવે છે, એટલે રોકડ આવે તો રોકડ ખાતે ઉધાર, અને વેચીએ છીએ વેચાણ ખાતે જમા, બરાબર. ચારસો બાબતે નમૂના તરીકે નો માલ 400 માં વેચ્યો, બરાબર. ત્યાર પછી 6મી તારીખ, બરાબર છે, 1000 ની મૂળ કિંમતના માલના બદલામાં 1500 નો મોબાઈલ, માલ હતો 1000 ને એના બદલામાં હાટા પાટા કહીએ ટૂંકમાં, એના બદલામાં મોબાઈલ લીધો, બરાબર છે. એટલે ધંધામાં મોબાઈલ એટલે એક જાતની મિલકત કહેવાય, ધંધામાં મિલકત આવે છે, એટલે મોબાઈલ ખાતે ઉધાર અને ખરીદ ખાતે જમા, કારણ કે અન્ય રીતે માલ જાય તો ખરીદ ખાતે જમા કરશો, માલ વેચાણ તરીકે જાય તો જ વેચાણ ખાતે જમા કરશો, માલનું વેચાણ થાય તો જ વેચાણ ખાતે જમા, બાકી અન્ય રીતે જાય તો આપણે શું કરશું, ખરીદ ખાતે જમા કરશું. એક વેચાણ પરત તરીકે આવે તો વેચાણ પરત ઉધાર થશે, અને ખરીદેલો માલ પરત કરી તો ખરીદ પરત ખાતે જમા થશે, બાકી ખરીદ ખાતે જમા કરશું. એટલે અહીંયા મોબાઈલ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા, બરાબર છે. તારીખ છે 30, મોબાઈલ ખાતે ઉધાર 1500 તે ખરીદ ખાતે 1500, બરાબર છે. આગળ છે માલ ના બદલામાં 1500 નો મોબાઈલ ખરીદ્યો, તેને દેખ મિત્રો અહીંયા આપણે સરવાળો લખશું, કુલ સરવાળો, કુલ સરવાળો આવશે 1,02,000, 1,02,000, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો હજી તમને કહું છું, ઘણા વિદ્યાર્થી મિત્રો સમજાવી આપ્યું, પણ તમારે એના માટે કે ઉધાર જવાના નિયમ કરો પડશે, જો તમે ઉધાર જવાના નિયમ કરશો તો તમને બી અસર એટલે કે બી અસર આવશે, બરાબર. એકાઉન્ટમાં બી અસર થઈ છે એટલે તમે જૂનો બી નામ બદલી, એક ઉધાર અસર હોય એક જમા અસર આવે છે, શું બદલામાં થાય છે એ જોતા રહેવું, બરાબર છે. અને હજી ઉધાર જવાના નિયમ કરો છો તો આવર્ષે આપણ છે
મુખ્ય વસ્તુ છે, પાયો છે. નમસ્કાર.